ગયા છે બગસરા બસ સ્ટેન્ડે. યોગભાઈ આમ નથી આવ્યું, ફાઈનલી યુગરાજભાઈ ને બસ માં બિહારી દીધા છે. અરે ડાયો, જય સોનલમાં, જય મોગલમાં. મિત્રો કેમ છો? બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. ટાઈમ થઈ ગયો છે 9:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે. અને ભાઈ અત્યારે સૂતો છે અને યુગરાજ અત્યારે આજ તો વહેલો ભાઈ ઉઠી ગયો, કારણ કે એને જવાનું છે મામાના ઘરે. એટલે એમ જાઓ એની રમત જો. આ યુગભાઈ, તમારા મામાને ગલે જવું છે? મામાને ગલે જવું છે તમારે? નહીં, નથી જવું. જવું છે મામાને ગલે? આ પાડે છે, ઘડીક થઈ ના પાડે, ઘડીક થઈ આ પાડે. જવું છે? હા પાડે છે. સવારનું શિરામણ કરવાનું બાકી છે તો પહેલા શિરામણ કરી લઉં. સવારના શિરામણમાં છે ચા ભાખરી. મામાને ઘરે તૈયાર થઈ ગયા છે જવા હાટું. એ યુગભાઈ, તમારું મોઢું દેખાડો, ટોપી આડી આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. રેડી છો? તૈયાર થઈ ગયા તો બગસરા આવવું પડશે મૂકો ને. અને આવશો કે દી પાછા? ચાર પાંચ દિવસ વહી આવશો. સારું, અત્યારે માતાજીને પગે લાગે છે. જે જે કરજો, જે જે સાંડલો કરે છે, જે જે માતાજીને પગે લાગે છે. સરસ, લ્યો. અમે ક્યાંય પણ બહાર જઈએ ને એટલે પહેલાં માતાજીના દર્શન કરીએ, પૈગે લાગીએ ને પછી જઈએ. હું જાઉં છું બગસરા, મા દીકરાને બેન બસમાં બેહારવા. 10:15 બસ છે એટલે અત્યારે જાઉં છું બગસરા. જોતા આમ જોતા આમ જોતો આને ઉતાવળ, એ હું બધું બાંધી દે, જલ્દી મૂકી દો. પહેલાં ચપ્પલ પહેરી લાવેલ પછી મૂકી જાઉં. ઇન્દુબેન ને પૈસા આપ્યા. યુગભાઈ હાટું મમ્મમ લેવા આવો. યુગભાઈ ને મમ્મમ લેવું છે ને? બાંધી દઉં હમણાં. તો ફાઇનલી મા દીકરો બે તૈયાર થઈ ગયા છે અને હું અત્યારે જાઉં છું બસમાં બેહારવા. યુગભાઈ ટોપી તો હરખી કરો. નહીં લ્યો, નહીં. ભાઈ જાય છે 4-5 દિવસ મામાના ઘરે, તો તમે જય માતાજી કહી દો, હું પછી મુકતો આવું. જય માતાજી કીધા ને? કીધા. થોડુંક રોવામાં અત્યારે ઉતાવળમાં છે ભાઈ. એમાં મૂકી જાવ. આ જો ઉતાવળ જો, એને બે ને જવાની. ઠેલો અહીંયા પડ્યો છે, ભલે પડ્યો, તમે બે જાઓ. ઠેલો ભલે રહ્યો, હાલો હવે મૂકી જાવ. નથી આવવું તો ગાંડો ગયા છે બગસરા બસ સ્ટેન્ડે. યુગભાઈ હજી આમ નથી આવ્યું, હજી વાર છે. હો હમણાં આવશે, હજી વાર છે. યુગભાઈ હમણાં 3-4 દિવસ વ્લોગમાં નહીં જોવા મળે. હા, જો આમ આવ્યું, જો આમ આવ્યું. એ અમમાં બેવું છે, એમાં બેવું છે. એ તો સુરત વાળી છે, એમાં જવું છે તારે. ફાઇનલી યુગરાજભાઈ ને બસમાં બેહારી દીધા છે. યુગભાઈ ટાટા ટાટા. ફોન કરજે હો પુગી, ફોનમાં વાત કરજે હો. અરે ડાયો, અરે ડાયો. યો મમ્મમ, યુગભાઈ યુગને લેવા દે. એ માતાજી હો, ફોન કરજો પુગીને. હા, ફાઇનલી યુગરાજને અને એના મમ્મીને બસમાં બેહારીને હું આવી ગયો છું ઘરે. થોડુંક લેવાનું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. અને યુગરાજભાઈને બસમાં બેહાર્યા એટલે પપ્પા પપ્પા ઘડીક કરતો હતો
પણ હવે પછી બેહારી દીધો, થોડાક દિવસ રોકાય, બે માં દીકરો પાછા ઘરે વહી આવશે. અપડેટ લઈ ઇન્દુબેન શું કરે છે રહોડામાં? આજ તો મમ્મી માથે બધું કામ આવી ગયું છે. સરસ. લ્યો, હમણાં બકાલા નામ નથી લેવાતું ભાઈ, બહુ મોંઘું બકાલું, 80 નું કિલો. જે લેવું હોય ને 80 નું કિલો થઈ ગયું છે. એવું તો પડે એમ જ કઈ હાલે નહીં, એટલે લેવું પડે. જરૂર કરતા વધારે શાકભાજી લઈ આવવાથી ઇન્કમ ટેક્સ ની રેડ પડશે એવું મને લાગે છે. ઇન્કમ ટેક્સ ની રેડ પડે ભાઈ, મોંઘું છે અટાણે બકાલું. મોંઘું છે, ઓલો રોક્સ નું તો એવું એમ પડે. આ સિવાય ઈસી બાત પેલો કેલા ખાવ. હા તો યુગાભાઈ નો ફેવરિટ કેળા ખા ખા, ઈ સસ્તું છે. બપોરા તૈયાર છે. બપોરામાં છે ભાખરી, દૂધી દાળનું શાક, ઠંડી ઠંડી છાશ. ઊંધો પડી ગયો છે અને અત્યારે વાતાવરણ જો હજી તડકો છે, એટલે બફારો ભાઈ બહુ થાય છે, બફારો જતો નથી. મમ્મી બફારો કેદી જાય? ફૂલ વરસાદ થાય ભાઈ, પણ કેદી થાય? કેદી જોતે કેમ તો પાછો મુંબઈમાં શરૂઆત છે છે, આગળ વચ્ચે સોમાં એમ કેવું છે. હવે કાલ આગ્રા છે, ભરાય તો આવી જાય તો સારું, આવી જાય તો સારું ભાઈ. જેણે જેણે વાયવું છે એને હું સમજવાનું. આ વરસાદ તો કંઈ કહેવાય નહીં ભાઈ, ખેંચાવે છે અત્યારે, નકર અત્યારે આવી જવો જોઈએ. મમ્મી અત્યારે રૂ વિશે છે, નથી જતો ને એવું રહે. બે ત્રણ દી ત્યાં તો પછી વયો આવશે, 3-4 દિન નું કેતા હતા. બે વાર તો નહી આવ્યો, કેટલીક વાર ના આવું. ગરમી જેટલી છે એ તો કહું છું. કેવો રૂમ સુનો સુનો લાગે, નકર યુગરાજ હોય તો અહીંથી આમ ધોડીને વયો જાય છે. આમ ઓલા રૂમમાં જાજો રહીએ, પણ અહીંયા રાત થાય ને એટલે અહીં વયો આવે. તો આ સાથે જ આ બ્લોગને કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો, લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી ના વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.